नमस्कार विद्यार्थी, धोरण 12 संस्थाकीय मनोविज्ञान की अंदर आपने अगर चर्चा करी शुरू कि आना अगाउना लेक्चर की अंदर आपने कर्मचारी ने पसंद की नहीं ली तो ऐसे अगर कुल 4 रीतो थी, एक अर्जी पत्र मुलाकात लिखित कसोटी नमूना कर्तृत्व कसोटी नमूना कर्तृत्व कसोटी अंदर बे कसोटी होती एक तो के मूल्यांकन केंद्रों द्वारा निरीक्षण अने एक जेते व्यक्ति काम छे एना काम ना भार आधारित एटले के कार्य निर्देशन निरीक्षण एना अगाउना लेक्चर नी अंदर एटले के 10मो वीडियो लेक्चर मां आपने अर्जी पत्रक द्वारा जेते कर्मचारी ने पसंदगी नी वात करी हती के कोई पण व्यक्ति एक वर्तमान पत्र द्वारा के अन्य माहिती द्वारा अर्जी मंगावे छे अथवा हालना जमाने में इंद्र बात करिए तो के ऑनलाइन अर्जी करवा मावे छे वे आज के जब ऑनलाइन अर्जी मंगवा मावे छे के एक कर्मचारी की पसंदगी करवानी होए एनी अंदर एमा नमूना रूप जे अर्जी होए छे एनी अंदर जेते कर्मचारी पोतानी संपूर्ण माहिती एमा नाम आवे जन्म तारीख आवे शोख क्वालिफिकेशन आ बधी माहिती एनी अंदर एंटर करे छे अने जे ते माहिती आधारित जे ते संस्था नो व्यवस्थापक एने मुलाकात माटे बोलावे छे अने योग्य व्यक्ति नी पसंदगी करी પોતાના કામનું ભાર લઈને સોંપે અરજી દ્વારા પણ કર્મચારીની પસંદગી થાય પછી બીજો આપણે પ્રકાર જોયો તો મુલાકાત મુલાકાત એટલે કે બે કે તેથી વધુ વ્યક્તિઓની મોઢા મોઢેની વાતચીત જો જ્યારે અરજી દ્વારા અરજી પત્રક દ્વારા જે તે કર્મચારીની પસંદગી કરવામાં આવે છે એની અંદર ની જે અમુક નબળાઈઓ છે એ મુલાકાત ની અંદર કે જે તે કર્મચારીના બે ત્રણ વ્યવસ્થાપકો હોય સામે એક કર્મચારી હોય કે જેને મુલાકાત માટે બોલાયો છે આ બંને વચ્ચેની વાતચીત થાય છે અને પોતાની કર્મચારીને સંસ્થાની અંદર શું કામ કરવાનું છે કેવી રીતે કરવાનું છે કેટલો સમય આવવાનો છે સેલેરી ની સંપૂર્ણ પ્રકારની ચર્ચા એની અંદર થતી હોય છે એટલે મુલાકાત આપણે બે પ્રકારની સમજાવી એક સામાન્ય મુલાકાત અને એક સરજી મુલાકાત જે સામાન્ય મુલાકાત હોય એની અંદર વ્યક્તિલક્ષિતા આવી જવાનો ભય રહે છે એટલે વ્યક્તિલક્ષિતા એટલે શું તો કે એની અંદર શું હોય કે જે તે કર્મચારી અને જે તે વ્યવસ્થાપન હોય છે જે મુલાકાત થતી હોય એમાં ક્યારે એનો જે વ્યવસ્થાપન છે એ પોતે કેટલો હોશિયાર છે એ બતાવવા માટે ક્યારે સંસ્થાને અનુરૂપ પ્રશ્ન પૂછવાને બાદ કરતા એ પોતાના કૌટુંબિક સામાજિક એવા પ્રશ્ન પૂછે અને ખાસ ઈ મુલાકાત પદ્ધતિની અંદર ઈ જોવાનું હોય કે જે વ્યક્તિ મુલાકાત લે એ તટસ્થતાથી જો મુલાકાત લે એટલે કે કોઈ પણ પ્રકારની લાગવાગની કોઈ પણ પ્રકારની સિફારિશને તો એ સંસ્થાની અંદર એક સારા કર્મચારીની ફરતી થઈ શકે તો આપણે એની આગાહી કરી શકીએ કે આ સંસ્થાની અંદર જે કર્મચારીની પસંદગી થઈ એકદમ યોગ્ય થઈ એના કામને અનુરૂપ થઈ
એની કામની અંદર કેટલો સફળતા છે એની આગાહી કરી શકીએ છીએ। એટલે એક સામાન્ય જે પ્રકારની મુલાકાત થાય એનું જે વ્યક્તિલક્ષીતા આવી જાય એ વ્યક્તિલક્ષીતાની અસર ઓછી કરવા માટે સરચિત મુલાકાત ગોઠવવામાં આવે છે। અને સરચિત મુલાકાતની અંદર શું હોય કે જે તે સંસ્થાનો વ્યવસ્થાપક એક આખી મુલાકાતની પદ્ધતિ પહેલાથી તૈયાર કરી લે કે જ્યારે એક દિવસ કોઈ કર્મચારીને ઈ સંસ્થાની અંદર જોબ માટે બોલાયો છે તો એને સંપૂર્ણ પ્રશ્ન કઈ રીતે પૂછવો, કેટલો સમય રાખવો એ બધું પહેલેથી નિશ્ચિત હોય। અને એવું હોય કે જે તે કર્મચારીને જે તે કામને અનુરૂપ એને જોબ આપવાની એને અનુરૂપ જ પ્રશ્નો પૂછવા, એનાથી બહારના પ્રશ્નો પૂછવા નહીં। એટલે એની અંદર જે તે કર્મચારીની એક સારી વર્તિત થવાની સંભાવના વધી જાય। પછી કર્મચારીની પસંદગી માટેની ત્રીજી રીત લેખિત કસોટી। જો જે તે કર્મચારીની પસંદગી માટેની ત્રીજી રીત છે કે લેખિત કસોટી દ્વારા પણ કર્મચારીની પસંદગી કરવામાં આવે। આની અંદર કેવું હોય કે માની લો કે જે તે સંસ્થાની અંદર કર્મચારીની જરૂર છે, 50 કર્મચારી, 100 કર્મચારી છે, 1000 કર્મચારી કે 1000 કર્મચારી છે, તો એ સંસ્થા પહેલી જાહેરાત પાડે વર્તમાન પત્રની અંદર હોય કે ઓનલાઈનની અંદર હોય, અને એને અનુરૂપ જેને પણ એની અંદર જોબ કરવાની ઈચ્છા હોય એવા વ્યક્તિઓ અરજી કરે છે। અરજી કરી લીધા બાદ એક તારીખ નિશ્ચિત કરે કે એ તારીખ છે જે તે કર્મચારીને પરીક્ષાનું આયોજન કરવાનો એક પ્રશ્ન બેંક આખી તૈયાર કરી લીધી હોય લેખિતના સ્વરૂપમાં, અને જે તેને એ પરીક્ષા આપવાની હોય છે કે જેટલાને એ જોબ માટે જવાનું હોય એ, અને એક સમય કે એક તારીખ નિશ્ચિત કરે છે કે આજે પરીક્ષા લેવાની, પછી એનું રિઝલ્ટ કેટલા સમયની અંદર જાહેર કરીશું, અને એ પ્રમાણે જ્યારે તારીખ જાહેર થઈ ગયા બાદ પરિણામ આપ્યા બાદ એની અંદર જે યોગ્ય વ્યક્તિ છે એને પસંદગી થાય છે કે જે મેરિટની અંદર વધારે માર્ક્સ લાવે, જો એની અંદર કેવા કેવા પ્રશ્નો હોય શકે તો એક તો કે જે સંસ્થાની અંદર કર્મચારી તરીકે પસંદ કરવાના હોય તો એ સંસ્થાની અંદર એમને જે કામ કરવાનું કામને લગતા પ્રશ્નો હોય, એમના કૌશલ્યનો વિકાસ કરતા પ્રશ્નો હોય, એમની તાર્કિક અભિયોગ્યતાને પ્રદર્શિત કરતા પ્રશ્નો હોય, એમની અભિરુચિને લગતા પ્રશ્નો હોય, એમના સામાજિક સાંસ્કૃતિકને લગતા પ્રશ્નો હોય, જેનાથી એટલું આપણે નિશ્ચિત કરી શકીએ કે એની અંદર જે વ્યક્તિ પાસ થાય છે આપણે એવું કહી શકીએ કે આ વ્યક્તિની અંદર કેવી અભિયોગ્યતા છે, કેવી રુચિ છે, અને એકદમ જો નિખાલસપણે જયારે કસોટી લેવામાં આવે, આપણે આગળ કીધું એ કે કોઈ પણ પ્રકારની લાયકાત કે કોઈ પણ પ્રકારની સિફારિશ વગર તો જે તે સંસ્થાની અંદર એકદમ યોગ્ય કર્મચારીની પસંદગી થાય। જો એટલે જ આપણે કહીએ કે લેખિત કસોટીનો ફાયદો શું કે એક તો કે આપણે અરજી પત્રક દ્વારા જ્યારે કર્મચારીની પસંદગી કરીએ અને એક મુલાકાત પદ્ધતિથી જ્યારે કર્મચારીની પસંદગી કરીએ તો એ બંનેની અંદર અમુક પ્રકારની મર્યાદાઓ રહેતી હોય, એ મર્યાદાઓને દૂર કરવા માટે લેખિત
सुधी द्वारा कर्मचारी की पसंदगी करवामां आवे छे अने एकदम सरल अने साची रीते जे ते कर्मचारी की पसंदगी थाय जो आ मर्यादा रूप जो अरंडाती बुद्धि आपणे जोईए ने तर सुसंगतता मनोवरण विविध अभियोग्यता सज्जनात्मकता अभिरुचि के व्यक्ति की कार्यनिष्ठा कर्तव्य परायणता के नीतिवत्ता आदर्शता मूलों गुण लक्षणों की चकासणी थाय छे लेखित कसोटी थी शरीर की चकासणी थाय एक तो के मानी लो अरजदार की बुद्धि तर्क संगतता मनोवरण विविध अभियोग्यता श्रेष्ठ
सारा गुण लावे तो आपने कही सके कि आने जनता कर्मचारी सारी की अग्रणी भूमिका भजवशे। पर आगे कसोटी नी अंदर जो आ कसोटी जारे रचना करवामां आवे ने तो एनी शुं तपासी लेवानुं होय के आ कसोटी तीनी प्रमाणिकता के लिए योग्य छे एना धोरणो केवा छे मानांको गुणो यथार्थता विश्वसनीयता जाने उपयोग में लेवी जोईए। जो ज्यारे जेते व्यक्ति ऊपर तमारे लिखित कसोटी लेवानी हो तो पहला ई लिखित कसोटी जेते कर्मचारी ने आपता पहला कसोटी की प्रामाणिकता चकासी लेवी जोईए के व्यवसाय ने अनुरूप कसोटी छे के नहीं, एना धोरणो योग्य छे के नहीं, एना मानांको गुणो योग्य प्रमाणे आवशे, कसोटी केटली यथार्थ छे, कसोटी की विश्वसनीयता केवी छे। आ दरेक बाबतो जाणी जेते व्यक्ति ऊपर आ कसोटी लेवामां आवती होय छे एटले एनी अंदर ज्यारे एक कर्मचारी योग्य रीते गुण मेळवे संपूर्ण आ तपास्या बाद जेते व्यक्ति ने आप्या बाद एना मेरिटना धोरणे ज्यारे भरती करवामां आवे तो एकदम संस्था ने अनुरूप कर्मचारी मळे छे। पछी चौथो प्रकार जे छे कर्मचारी की पसंदगी की रीतनी नमूना नमूना ऊपर कर्तृत्व की कसोटी। जो नमूना कर्तृत्व की कसोटी जे छे ए बे प्रकार की कसोटी जे आपणे आगळ वात करी दी एक तो के एना कार्य निर्देशन आधारित अने बीजु मूल्यांकन केंद्रो आधारित कसोटी। तो आ बन्ने विषय आपणे एक पछी एक समझिए। जो व्यवस्थापननी कसोटी विषय चर्चा करिए जो नमूना ऊपर कर्तृत्वनी कसोटी जे छे इसना आधारित होय छे तो के आ प्रकारनी कसोटी कार्य विश्लेषण द्वारा प्राप्त थयेली माहिती ऊपर आधारित होय छे।
कार्य विश्लेषण એટલે કોઈ કાર્ય માનક કાર્યનું વિશ્લેષણ વિસ્તૃત વર્ણન કરવું એટલે કે જે તે સંસ્થાની અંદર કાર્ય કરવાનું હોય એ કાર્યને લગતી આખી વ્યવસ્થા એવી કરવી કે જેનાથી વ્યક્તિનું વર્ણન કરી શકાય કે જેની જે તે કામની અંદર યોગ્યતા છે કે નહીં એ તપાસી શકાય। जो कार्य विश्लेषण कौशल क्षमता मनोवरण अभिरुचि योग्य स्थान स्तर नक्की कर कार्य विश्लेषण शु कर कार्य विश्लेषण कौशल क्षमताओ मनोवरण अभिरुचियों योग्यता स्तर कर्मचारी तरीके पसंद
तो जेते कर्मचारी ने बोलाई ने एवी व्यवस्था गोठववामां आवे कि एक टेबल होय, खुर्शी होय, फाइल होय, घणा बधा चोपड़ाओ होय अने एनुं निर्देशन करवामां आवे कि जेते व्यक्ति फाइल नी अंदर कागळ केवी रीते मूके, फाइल व्यवस्थित पंचिंग करे छे के नहीं, कई जग्याए सिक्को लगावे छे के संपूर्ण निर्देशन करी एने योग्य लागे के आ आ व्यक्ति जे छे योग्य रीते कामगीरी करे तो एने पसंदगी योग्य रीते करी लेवामां आवे आनी अंदर ई लायकत छे एटले के एवी परिस्थितिनुं निर्माण करवामां आवे व्यक्तिनी समक्ष के ज्यारे व्यक्ति जे छे ऑफिसनी अंदर काम करतो होय पंचिंग केवी रीते करे फाइलनी अंदर कागळ फिट केवी रीते करे जे ते व्यक्ति आवे तो इने केवी रीते जवाब आपे एना ऊपरी अधिकारी साथे ई समय दरमियान वर्तन केवू करे ए दरेक वर्तनुं मापन थाय एवुं दिवस दरमियान अने जे ते व्यवस्थापकने योग्य लागे कि आ कर्मचारी योग्य छे तो एने कर्मचारी तरीके पसंदगी करे बीजुं मूल्यांकन केन्द्र तमारे लोके जे ते संस्थानी अंदर कर्मचारीनी पसंदगी करवानी तो एनी अंदर तमारे थोड़ा दिवस बाद प्रसंगी करी तमने एवा मूल्यांकन केंद्रो होय नियम मोकली देवामां आवे जेना पर तालीम करी ने मूल्यांकन केंद्रनी अंदर मूकी तमने जे ते काम सौंपवामां आवे अने जे ते काम सौंपवामां आवे पछी एनु मूल्यांकन करवामां आवे थोड़ा समय माटे के अठवाडियुं छे के 15 दाड़ो छे 15 दिवस छे તમને કામ સોંપી તમે કામ કરો એને કામનું યોગ્ય રીતે મૂલ્યાંકન કરે અને જે તે સંસ્થાને સુપરત કરવામાં આવે જેનાથી એના જે માનાંક આધારે ગુણાંકન આધારે તમારી પસંદગી થાય એટલે જે તે કર્મચારીની પસંદગી કરવા માટે બે રીતો જે છે એક કાર્ય નિર્દેશન અને મૂલ્યાંકન કરે જેનાથી યોગ્ય કર્મચારીની પસંદગી થાય એટલે આ આપણે જે તે કર્મચારીની પસંદગીની અંદર ચાર રીતો જોઈ એક અરજીપત્ર દ્વારા વ્યક્તિની પસંદગી પછી બીજી જોઈ એક અરજીપત્ર દ્વારા અને બીજી કે મુલાકાત પદ્ધતિ દ્વારા ત્રીજી લેખિત કસોટી દ્વારા ચોથી નમૂના ઉપર કર્તૃત્વની કસોટી કે જે કાર્ય નિર્દેશન અને મૂલ્યાંકન દ્વારા આવી રીતે એકદમ યોગ્ય કર્મચારીની પસંદગી થાય છે એને કામને અનુરૂપ જેનાથી જે તે સંસ્થાનો ધ્યેય હોય કે એનો જે લક્ષ્ય હોય એ લક્ષ્ય એક સારા કર્મચારી દ્વારા લક્ષ્યને સિદ્ધ કરી શકાય જો યોગ્ય કર્મચારીની પસંદગી થાય તો હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે મૂલ્યાંકન કાર્ય પ્રેરણાના સિદ્ધાંતો વિશે સમજૂતી મેળવીશું.